गृह राज्यमंत्री हर्ष संघवीए गुजरात जाहिर परीक्षा विधेयक कर्यु छे रजू। गृह राज्यमंत्री विधानसभा में हर्ष संघवी नु निवेदन, तमाम कड़क कलमो लगावीने सजा करावा प्रयास थयो छे, पण कायदानी छटकबारीना कारणे आ दूषणखोरो जेलमांथी छूटी जता हता। तेमने रोकवा माटे आ कड़क कायदो जरूरी छे, जे आज राज्य सरकार लईने आवी छे तेनो कड़क अमल थाय तेनी जवाबदारी अमारी छे। ताजेतरमां पेपर फूट्यू एनी ना नथी, लोको मन फावे तेवा आरोप लगाव्या, पेपर फूट्यू तेनी जाण कोई परीक्षार्थी नहोती करी। मुख्यमंत्री भूपेन्द्र पटेले पहली कैबिनेटमां परीक्षा अंगे कड़क कामगीरी करवा सूचना आपी हती। જ્યારે પરીક્ષા યોજાઈ ત્યારે 9 લાખ યુવાનો સાથે બનેલી ઘટના તમારી સામે મૂકું છું, હર્ષ સંઘવીએ કહ્યું। વડોદરામાં પરીક્ષાના 3 દિવસ પહેલા પોલીસ સતત ઉમેદવારોના સંપર્કમાં હતી, પેપર ક્યાંથી આવે તેવી વાત જાણવા મળી, તેમને કોઈ પેપર ખરીદવા વાળું ન મળ્યું, અન્ય રાજ્યમાં પેપર પહોંચ્યું અને અડધી રાત્રે મુખ્યમંત્રીને જાણ કરી। આ પેપર બહુ લોકો સુધી નહોતું પહોંચ્યું, છુપી રીતે પરીક્ષા યોજી શક્યા હોત, પણ મુખ્યમંત્રીએ યુવાનોના હિતમાં નિર્ણય લીધો। જનતાએ અમારી સરકાર પર ભરોસો મૂક્યો છે અને તેના કારણે રાતોરાત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેવું પણ કહ્યું હર્ષ સંઘવીએ। પક્ષ વિપક્ષ ભૂલી સાચી બાબતો પર ચર્ચા કરી બિલ પાસ કરીએ તેવું કહ્યું। વિધાનસભા ગૃહમાં રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલા નિવેદનની જો વાત કરવામાં આવે, બ્રિજેશ જોડાયા છે વધુ વિગત સાથે। બ્રિજેશ, ખાસ કરીને પેપર લીક મુદ્દો આજે જ્યાં ગૃહમાં ઉઠાવવામાં આવ્યો તે મુદ્દે ખાસ શું વિગતો જાણવા પ્રાપ્ત થઈ છે? જો સરકાર બિલ લઈને આવી છે, કડક કાયદો બનાવવા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રીએ બિલની પ્રસ્તાવના બાંધી હતી કે આ બિલ લાવવાની જરૂર કેમ પડી, તેમણે કહ્યું કે સરકાર તમામ પ્રયાસ કરતી હોય છે કે પરીક્ષા જે છે પારદર્શી રીતે યોજાય, પરંતુ કેટલાક લેભાગુ તત્વો હોય છે કે જેઓ આ પરીક્ષાનો ગેરલાભ ઉઠાવવા માંગે છે અને એટલા માટે પેપર ફોડી અને આવું દૂષણખોરી કરતા હોય છે, તેમની સામે પોલીસે તમામ પગલાં ભર્યા હતા, તેમને સજા પણ કરાવી, પણ કાયદાની છટકબારી લઈને તેઓ છટકી જાય છે, તેઓ જેલમાંથી છૂટીને ફરી એકવાર પેપર ફોડવાનો પ્રયાસ કરે છે। એટલે કે આવા તત્વો સામે કડક કાયદા કરવા માટે, કડક પગલાં ભરવા માટે જે છે આ કામગીરી કરવા માટે કાયદાની જરૂર હતી, એ કાયદો લઈને સરકાર આવી છે। આ કાયદાથી જે છે કડકમાં કડક સજા થશે। તમને તમામને અપીલ કરીએ છીએ કે વિપક્ષના સભ્યો પણ પક્ષાપક્ષી કરવાના બદલે કાયદાની જે જોગવાઈ છે તેમાંથી કોઈ ત્રુટી હોય તો તેની વાત કરી, જેથી કરીને આપણે કાયદો કડક બનાવી શકીએ અને સમગ્ર દેશથી એક ઉદાહરણરૂપ છે તે કાયદો બની શકે, સાથે જ જે પરીક્ષાર્થીઓ છે તેમનું ભવિષ્ય સુધરે તે માટે ચર્ચા કરીએ, ખોટા આરોપો ન લગાવી તે પ્રકારની પણ તેમણે વિનંતી કરી હતી। ગૃહ રાજ્યમંત્રી બાદ અમિત ચાવડાએ પણ પોતાનું સંબોધન કર્યું હતું અને તેની અંદર સરકારની ત્રુટીઓ ઉજાગર કરી હતી। જી બિલકુલ, જોડાયેલા રહેજો બ્રિજેશ, વધુ વિગતો પણ આપની પાસેથી પ્રાપ્ત કરીશું। તો આપને જણાવીએ, ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક અંગે કોંગ્રેસે કટાક્ષ સાથે સહયોગ આપવાની તૈયારી બતાવી છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે, દેરાએ દુરસ્તાએ યુવાનો પરિવારની અપેક્ષા લઈને પરીક્ષાની તૈયારી કરે છે, પેપર ફૂટે છે, કેટલી નિરાશા થાય તેનો સરકારે 27 વર્ષ મોડો ખ્યાલ આવ્યો છે, પેપર ફૂટે છે ત્યારે યુવાનોનું ભવિષ્ય પણ ફૂટે છે, આમ મોડા જાગ્યા છે સરકાર તેવું કહી ક્યાંક સહકાર બતાવવામાં આવ્યો છે। બ્રિજેશ જોડાયેલા છે મારી સાથે। બ્રિજેશ, દેરાય દુરસ્તાય અમિત ચાવડાએ આ નિવેદન આપતા, પરંતુ અહીંયા મોડેથી જાગેલી સરકારને ટેકો આપવાની ક્યાંક વાત કરી છે? બિલકુલ, જુઓ, તેમણે કહ્યું કે સરકાર 27 વર્ષની સરકાર મોડી જાગી તે માટે અભિનંદન, પણ તેમણે સાથે એ પણ કહ્યું કે જે પરીક્ષાર્થીઓ છે તે યુવાનોનું ભવિષ્ય ફૂટી રહ્યું છે, તેમના પરિવારની આશા ફૂટી રહી છે, સરકારે વહેલા જાગવાની જરૂર હતી પણ તમે મોડા જાગ્યા છો, તેમ છતાં અમે તમને સમર્થન આપીશું, કારણ કે આ યુવાનોના ભવિષ્યની વાત છે અને એ માટે વિપક્ષ તમને સહયોગ આપશે। તેમણે સાથે જ એ કટાક્ષ પણ કર્યો કે 156 બેઠકો લાવવા માટે યુવાનોએ જે ભરોસો મૂક્યો હતો સરકાર ઉપર, તે ભરોસો એટલી ઝડપથી સરકારે તોડ્યો છે। તેની સાથે અમે વાત કરી કે એક વાર પેપર ફૂટે તો આપણે એને ભૂલ કહીએ, બે વાર ફૂટે તો ક્ષતિ કહેવાય, પણ આ અનુભવી સરકારને 73 પેપર ફૂટવાનો અનુભવ છે, 73 વખત પેપર ફૂટ્યા છે, 2014 થી 2022 સુધીમાં 14 પેપર ફૂટ્યા છે, એટલે તે રીતે અનુભવી સરકાર થઈ ચૂકી છે। આમ તેમણે કટાક્ષ કરવાનો એક પણ મોકો નથી છોડ્યો, સરકારની ઉપર સીધા આરોપ લગાવ્યા હતા, એક નવી સિસ્ટમ બનાવવા આવે, એક નવી વ્યવસ્થા બનાવવા આવે તેવી વાત તેઓ કરી હતા। હાલ તેમનું સંબોધન હજુ પણ ચાલુ છે, કારણ કે વચ્ચે વિરામનો સમય હતો અને હવે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ છે 3 વાગે અને તેની સાથે અમિત ચાવડાનું સંબોધન પણ ચાલુ રહેશે। જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો આપને જણાવીએ કે પેપર ફૂટે છે અને કેટલા નિરાશા થાય છે, સરકારે લીધેલા નિર્ણયનો ક્યાંક સ્વીકાર કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું છે કે દેરાય દુરસ્તાએ અને વિપક્ષે પણ સહકાર આપ્યો છે।